नमस्कार विद्यार्थी मित्रों, आज आप धोरण 8 विषय गणित स्वाध्याय 6.3 चेप्टर आप वर्ग ने वर्गमूल। मित्रों, गया वीडियो लेक्चर ने अंदर आपने स्वाध्याय 6.3 ना चार दाखला जोया था, त्यार बाद हवे छे स्वाध्याय 6.3 नो पांचमो दाखलो के नीचे आपेली दरेक संख्या माटे नानामां नानी एवी संख्या शोधो के जेना वडे गुणवाथी मळती संख्या पूर्ण वर्ग होय, उपरांत मळती पूर्ण वर्ग संख्या नो वर्गमूळ पण शोधो। विद्यार्थी मित्रों, अहींया पेली संख्या आपणने आपेली छे 252। 252 एटले छेल्लो अंक छे, बेकी संख्या छे, એટલે આપણે એને બે વડે ભાગી શકીએ। તો 252 છે એને તમે બે વડે ભાગો તો ઉપર જવાબ આવશે 126, બરાબર। એટલે આપણે અહીંયા જવાબ શું લખ્યો છે, 126 બે વડે આપણે ભાગાકાર કર્યો। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, 126 આપેલા છે એને બે વડે ભાગાકાર કરો તો મિત્રો જવાબ આવે 63, બરાબર। 126 ભાગ્યા 2 કરો એટલે 63 મળે। હવે 63 ની અંદર વિદ્યાર્થી મિત્રો આપણો છેલ્લો અંક એકમનો અંક જે છે એ મિત્રો એકી સંખ્યા છે, એટલે આપણે બે વડે ભાગ ચાલે નહીં, તો કેટલા વડે ચલાવવો પડશે, 3 વડે, બરાબર। તો મિત્રો 3 વડે ચલાવીએ તો 3 2 6 અને 3 1 3 21 તેરી 63 થાય, બરાબર। ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો 3 7 21 થાય, બરાબર। અને ત્યાર પછી 7 1 7 થાય, બરાબર। આ વિદ્યાર્થી મિત્રો આપડા અવયવ છે। ત્યાર પછી આપણે જોઈએ તો કે 252 ના અવયવ શું આવ્યા છે, તો આપણે અહીં લખશું 252 બરાબર 2 × 2 × 3 × 3 × 7, બરાબર છે। તો હવે આ સંખ્યાને આપણે અહીંયા જોઈએ છીએ કે પૂર્ણ વર્ગ હોવા માટે બધાયની બંને બબેની જોડી હોવી જોઈએ, બરાબર। અહીંયા 7 ની જોડી બનતી નથી, બરાબર। તો આપણે અહીંયા લખશું અવિભાજ્ય અવયવ 7 ની જોડી બનતી નથી, બરાબર છે। 7 ની જોડી બનતી નથી। તો મિત્રો વિદ્યાર્થી મિત્રો હવે આપણે એને પૂર્ણ વર્ગ મેળવવાના છે, તો આપણે એને ગુણાકાર કરવો પડશે, એટલે કે 252 ગુણ્યા કેટલી વખત 7 ઘટે છે, તો કે એક વાર આપણે 7 ઘટે છે। તો હવે આપણે લખી શકીએ કે 2 × 2 × 3 × 3 × 7, બરાબર, ગુણ્યા 7 છે અને આપણે વધારે 1 લખવા પડ્યા તો જ આપણી જોડી બને। તો આ 2 નો આપણે ગુણાકાર કરશું તો કેટલો મળશે, 1764 મળશે, બરાબર। 252 × 7 એટલે 1764। હવે આપણે બધાયનો આપણે સંખ્યા લખશું, એટલે કે 2 × 2 × 3 × 3 × 7 × 7 થાય, બરાબર। 2 કેટલી વાર છે, 2 વાર, 3 કેટલી વાર છે, 2 વાર, 7 કેટલી વાર છે, 2 વાર। બધી સંખ્યાનો આપણે ગુણાકાર કરશું, એટલે કે 1764 નું વર્ગમૂળમાંથી આપણે 12 કાઢશું, એટલે અહીંયાથી 2 3 અને અહીંયા 7 ગુણાકાર કરી લઈએ, 7 3 21, 21 2 42, બરાબર છે। તો આપણે લખશું અહીંયા 252 ને નાનામાં નાની સંખ્યા 7 વડે ભાગવાથી, સોરી, ગુણવાથી આવશે, 7 વડે ગુણતા ગુણાકાર પૂર્ણ વર્ગ બને, બરાબર છે। તો વિદ્યાર્થી મિત્રો આપણે આવી રીતે એનો જવાબ લખી શકીએ। ત્યાર પછીની હવે આપણે બીજી સંખ્યા છે 180 છે, તો વિદ્યાર્થી મિત્રો પેલા આપણે એના અવયવ પાડવા પડશે, એના અવયવ શું આવશે તે જોઈએ। વિદ્યાર્થી મિત્રો 180 આપેલા છે, તો 180 છે તો વિદ્યાર્થી મિત્રો એના આપણે 2 વડે ભાગાકાર કરી શકીએ, તો 2 વડે ભાગો તો 180 ના 2 ભાગ પાડો તો કેટલા થશે, 90 થશે,
बराबर 180 भागा 2 करो એટલે કેટલા મળે 90 90 ના 2 ભાગ પાડો તો વિદ્યાર્થી મિત્રો થશે 45 બરાબર હવે 45 એટલે એકી સંખ્યા આવી એટલે 2 વડે ભાગ નો ચાલે તો 3 વડે ચલાવવા પડશે તો 15 13 45 બરાબર પછી 3 5 15 બરાબર અને 5 1 5 વિદ્યાર્થી મિત્રો આ દાખલા એવા છે કે બધાયની બેની જોડી બનતી હશે નહીં કારણ કે આપણે ઈ સંખ્યાને પૂર્ણ વર્ગ સંખ્યા આપણે કરવાની છે તો આપણે અહીં લખશું 180 ના અવયવ શું આવ્યા તો કે 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 5 અહીંયા 5 ની જોડી બનતી નથી એટલે આપણે લખશું અવિભાજ્ય અવયવ અવિભાજ્ય अवयव पांचनी जोड़ी बनती नहीं बराबर एटले 180 गुणिया केटला करवा पड़े 5 करवा पड़े गुणिया 2 गुणिया 2 गुणिया 3 गुणिया 3 गुणिया 5 गुणिया 5 छे आपणे एक वधारे लखवा पड़े तो ज पूर्ण वर्ग थाय तो 18 पंचाने थाय 90 बराबर 2 गुणिया 2 गुणिया 3 गुणिया 3 गुणिया 5 गुणिया 5 2 केटली वार छे 2 वार 3 केटली वार छे 2 वार 5 केटली वार छे 2 वार હવે આપણે 900 નું વર્ગમૂળ અહીંયા લખીએ બરાબર તો અહીંથી શું બહાર નીકળશે 2 ગુણ્યા 3 ગુણ્યા 5 5 13 ને 15 અને 15 2 ને 30 તો આપણો અહીંયા જવાબ રહેશે 30 પણ આપણે લખ્યું છે કે અહીંયા 180 ને નાનામાં નાની નાનામાં નાની સંખ્યા 5 વડે ગુણતા ગુણતા ગુણાકાર ગુણાકાર પૂર્ણ વર્ગ બને પૂર્ણ વર્ગ બને બરાબર છે તો આવી રીતે આપણે એનો જવાબ લખી શકીએ બરાબર છે ત્યાર પછીની સંખ્યા છે તે છે વિદ્યાર્થી મિત્રો આપણી 1008 1008 છે વિદ્યાર્થી મિત્રો એના તમે 2 ભાગ પાડો કારણ કે 2 કી સંખ્યા છે એટલે 2 ભાગ પડી શકે બરાબર તો અહીંયા આપણે લખશું કે 1000 ને અડધા 500 થશે અને 8 ને અડધા 4 એટલે 500 ને 4 બરાબર 504 ના 2 ભાગ પડશે એટલે 252 આવશે રેડી 252 ના 2 ભાગ પાડશો એટલે 126 આવશે કારણ કે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે ભાગ પાડેલા છે 252 ના બરાબર છે તો આપણે ચાલશું એવી રીતે 126 ના 2 ભાગ પાડીએ તો આપણને મળશે 2 6 12 અને 2 3 6 2 એ ભાગ નું આલે એટલે 3 21 3 63 અને 3 7 21 અને 7 1 7 બરાબર આવી રીતે આપણો અવયવ પડી શકે છે હવે ત્યાર પછી આપણે જોવા જઈએ તો એની અંદર આપણે લખશું કેવી રીતે તો કે 1008 ના અવયવ શું મળ્યા છે તો કે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 7 તો અહીંયા કોની જોડી બનતી નથી તો કે અહીંયા 7 ની જોડી બનતી નથી બરાબર અહીંયા 7 ની જોડી બનતી નથી એટલે આપણે અહીંયા લખશું અવિભાજ્ય અવયવ અવિભાજ્ય અવયવ 7 ની જોડી બનતી નથી બરાબર એટલે 1008 ગુણ્યા 7 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 7 ગુણ્યા 7 બરાબર હવે આપણે ઈ સંખ્યા છે એને આપણે કેટલા વડે ગુણવાની છે 7 વડે ગુણાકાર કરવાનો છે બરાબર 7 વડે ગુણતા પહેલા આપણે જે સંખ્યા લખી છે એ સંખ્યા આપણે જોઈ લઈએ
तो 1008 गुणिया 7 जे लिखा बराबर हवे एना आपणे गुणाकार करशु एटले 7056 आवशे 7056 7056 હવે આપણે ગુણ લેશું 2 × 2 × 2 × 2 × 3 × 3 × 7 × 7 બધાની 2 2 ની જોડી બની જાય છે તો કે હા તો અહીં લખશું 2 2 વાર 2 2 વાર 3 2 વાર અને 7 અહીં 2 વાર બરાબર તો 7056 ને આપણે વર્ગમૂળ ની અંદર લખશું 7056 નું વર્ગમૂળ બરાબર 2 × 2 × 3 × 7 બે બે ચાર ચાર તેરી બાર બાર સતાર ચોર્યાસી બરાબર એટલે આપણો જવાબ શું આવશે 84 હવે આપણે લખશું માટે 1008 ને નાનામાં નાની સંખ્યા 7 વડે ગુણતા 7 વડે ગુણતા गुणाकार पूर्ण वर्ग बने बराबर छे तो विद्यार्थी मित्रों त्यार पछीनी जे आपणे संख्या छे ते जोईए 2028 હવે 2028 છે વિદ્યાર્થી મિત્રો એના આપણે બે ભાગ પાડો એટલે 1014 આવે બરાબર 1014 1014 છે એના વિદ્યાર્થી મિત્રો બે ભાગ પાડો એટલે 507 આવે જો ન ખબર પડે તો ભાગાકાર કરતું જવાનું છે હવે એકી સંખ્યા એવી છે એટલે બે ભાગ ન પડે તો 3 ભાગ પાડો તો 3 × 1 = 3 થશે 2 વધશે એટલે 3 × 6 = 18 2 વધશે એટલે 3 × 9 = 27 એટલે 169 વધશે બરાબર હવે 169 એ વિદ્યાર્થી મિત્રો 13 નું વર્ગમૂળ છે એટલે આપણે અહીં લખી શકીએ 13 × 13 એટલે 169 અને 13 × 13 બરાબર તો અવયવ આવી રીતે પડી શકે છે તો લખીએ આપણે 2028 બરાબર 2 × 2 × 3 × 13 × 13 બરાબર હવે અહીંયા કઈ સંખ્યા આપણને ઘટે છે તે જોઈએ બરાબર 3 ઘટે છે તો અહીં લખશું અવિભાજ્ય અવયવ 3 ની જોડી બનતી નથી બરાબર હવે 2028 ને 3 વડે આપણે ગુણાકાર કરવો પડે 2 × 3 × 3 આ આપણે સંખ્યા વધારે લેવાની છે 13 × 13 રેડી તો હવે આપણે એનો ગુણાકાર કરશું તો કેવી રીતે થશે 6084 2 × 2 × 3 × 3 × 13 × 13 બે કેટલી વાર છે 2 વાર 3 કેટલી વાર છે 2 વાર 13 કેટલી વાર છે 2 વાર બરાબર તો 6084 ને આપણે વર્ગમૂળમાં દર્શાવીએ તો 2 × 3 × 13 થાય બરાબર 13 × 2 = 26 ને 26 × 3 = 78 તો આ આપણો જવાબ શું રહેશે 78 બરાબર તો આપણે અહીં લખી શકીએ કે 2028 ને નાનામાં નાની સંખ્યા 3 વડે ગુણતા ગુણાકાર પૂર્ણ વર્ગ બને બરાબર તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે આપણે આ દાખલાનો ઉકેલ છે તે મેળવી શકીએ બરાબર તો આ વિડીયોને મિત્રો આપણે અહીંયા પૂર્ણ કરશું નેક્સ્ટ વિડીયોની અંદર સ્વાધ્યાય 6.3 નો દાખલા નંબર 5 નો 5મો, 6ઠો, 7મો અને 8મો દાખલો આપણે જોઈશું તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે આ વિડીયોને પૂર્ણ કરશું જય હિન્દ